नमस्ते बाळको, आजे आपणे गणित विषय भणीशुं। गणित विषयमां आपणे चेप्टर बे नो भाग एक जोई गया। हवे भाग बे, तो आपणे भाग बे मां एक थी पांच संख्या जोवानी छे। तो जुओ अहींया खाड़ी एक, तो अहींया दादीमां एक छे, माटलू एक छे, ग्लास एक छे, छोकरो एक छे, एनी साथे गलूडियुं छे ते पण एक छे। એટલે એકડે એક શબ્દમાં કેવી રીતે લખાશે? અને એક માત્ર એક, એ રીતે નીચે જુઓ તો દાદીમાં એક, ફાનસ એક, ગલુડિયું એક, મટકું એક, ખાટલો એક અને છોકરો પણ એક, બરાબર। હવે નીચે તમને બાજુમાં એકડે એક આપ્યું છે, તો બીજા બે એક આપ્યા છે તે આપણે ઘૂંટી નાખવાના। અને અહીંયા ચોરસમાં પણ બધા એક 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 એકડી એક એકડી એક એમ લખવાનું છે। નીચે ચોરસ આપ્યા છે તેમાં એક ઘૂંટી નાખવાનો, પછી અહીંયા ઉપર બે એકડા આપ્યા છે તે પણ ઘૂંટી નાખવાના, પછી આ બધા ચોરસમાં એકડી એક એકડી એક આપણે લખી દેવાનું છે। ચાલો આગળ જુઓ। હવે બે, તો બગડે બે, બગડે બે તમને લખતા આવડે છે? અંકમાં કેવી રીતના લખાય, શબ્દમાં કેવી રીતે લખાય? તો બ ને એક માત્ર બે, બગડે બે, બરાબર। તો અહીંયા ગાય કે બળદ કેટલા છે? ગાય કેટલી છે? બે। દૂધ કેટલા ગોવાળિયા છે? તો કે બે। પછી ડોલ કેટલી છે? બે। ઝાડ કેટલા છે? બે। ઘર કેટલા છે? બે। કે બધું બે બે છે, બગડે બે। તો અહીંયા આપ્યું છે બે બળદ, બે ઘર, નીચે બે ગોવાળિયા, બે બે ઝાડ, પછી ઘાસ નાખવાનું કુંડું, બે ડોલ, બે, બરાબર। એટલે બગડે બે આપણે ઘૂંટી નાખવાના, પછી અહીંયા ચોરસમાં પણ બગડે બે લખવાનું, ઘૂંટી નાખવાનું, અને બે 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 આપણે લખવાના છે। બગડે બે, બગડે બે, એ રીતે લખવાનું છે। ઓકે, સમજાઈ ગયું? આગળ જુઓ। હવે ત્રણ, ત્રગડે ત્રણ, તો કેવી રીતે લખાશે? ત્રાજવાનો ત્ર અને અણફેણનો અણ, ત્ર અણ। તો વાંદરા કેટલા છે? ત્રણ। કેરી કેટલી છે? ત્રણ। પછી અહીંયા પથ્થર, જો ટોપી, ટોપી આપી છે વાંદરા પાસે, ટોપી છે, કેવી પહેરી દીધી બધાએ ટોપી, બે વાંદરાએ પહેરી છે ને, કે હાથમાં પકડી લીધી છે, અને નીચે જે ફેર એ છે ફેરિયો તેને ચીડવે છે કે જો તારી ટોપી અમે લઈ લીધી છે ને। તો ત્રગડે ત્રણ, ત્રણ વાંદરા, ત્રણ કેરી અને ત્રણ ટોપી। તો અહીંયા ત્રણ ઘૂંટી નાખવાના, પછી અહીંયા લખવાનું ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, એ પ્રમાણે લખવાનું છે। આગળ જુઓ। ચાર, ચોગડે ચાર, ચનેકાનો ચા ર, એ પ્રમાણે શબ્દમાં લખાશે। તો કેટલા પતંગ છે? ચાર પતંગ છે, બે ઉપર ચગે છે આકાશમાં અને બે નીચે છે, છે ને, ચાર ફિરકા છે, ચાર પતંગ છે અને ચાર બાળકો છે, છે ને, એક છોકરી ને ત્રણ છોકરા, એટલે ચોગડે ચાર। તો શબ્દમાં કેવી રીતે લખાશે? ચનેકાનો ચા ર, અહીંયા ચાર ઘૂંટી નાખવાના, પછી નીચે પણ ઘૂંટી નાખવાનો, અને અંકમાં આપણે ચોગડે ચાર, ચોગડે ચાર એમ લખવાનું છે। આગળ જુઓ। પાંચડે પાંચ, પનિકાનો પા, માથે મીંડું પા, ચ ચકલીનો ચ, પાંચ। તો કેટલા ફુગ્ગા છે? પાંચ। પછી છોકરીના હાથમાં જુઓ કેટલા ફૂલ છે? પાંચ, છે ને, ફુગ્ગા કેટલા છે? પાંચ। બાળકો કેટલા છે? પાંચ। પક્ષી કેટલા છે? કેટલા છે અહીંયા પક્ષી? તો ઝાડ પર બેઠા છે ચાર, અને એક અહીંયા ઉડે છે, એટલે પાંચ પક્ષી છે, છે ને, ઝાડ પર ચાર, બે ભૂરા અને બે લાલ, એ રીતે। તો અંકમાં ને શબ્દમાં કેવી રીતે લખાશે, તમને ખ્યાલ આવી ગયો ને બેટા? તો ટપકા જોડીને પહેલાં ઘૂંટી નાખવાનું અને પછી જાતે જાતે આપણે પાંચ અડે પાંચ લખવાનું છે, એમ વળાંક વાળીને પછી સીધી લીટી કરવાની, એટલે પાંચ અડે પાંચ બની જશે। ઓકે,
ચાલો આગળ જુઓ. હવે ગણો અને જોડો, પેજ નંબર 32. તો અહીંયા જુઓ, બે તરબૂજ આપ્યા છે તો કોની સાથે જોડ્યા છે? અહીંયા બાજુમાં અંક આપ્યા છે, અહીંયા ચિત્ર આપ્યા છે. ચિત્ર ગણીને આપણે અંક સાથે જોડાવાનું છે. તો આ સૌ સહેલું છે, આપણને બધાને આવડી જશે. તો બે તરબૂજ સાથે બગડે બે, પછી દૂધની બાટલી કેટલી છે? 1, 2, 3, 4 અને 5. તો પાંચડે 5 સાથે જોડીશું આપણે. પછી નિસરણી કેટલી છે? તો કે 1, 2 અને 3. તો ત્રણકડે 3 સાથે જોડીશું. ગેસની બોટલ કેટલી છે? 1, 2, 3 અને 4. તો ચોગડે 4 સાથે જોડીશું. હાથી કેટલા છે? 1. તો 1 સાથે જોડીશું. આગળ જુઓ, જૂથ બનાવો. તો જૂથ બનાવવાના છે આપણે. તો અહીંયા બોટલ આપી છે અને બાજુમાં કેટલા લખ્યા છે? 4 સીસી. એટલે 4 સીસી હોય તો એની ઉપર જ આપણે ગોળ કરવાનું છે, બીજી બાટલી અલગ રહેવા દેવાની. ઓકે, પછી આપ્યું છે 3 ઝાડ. કેટલા ઝાડ આપ્યા છે? 3 ઝાડ. તો અહીંયા ગાડી ઝાડ કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો આપણે ખાલી 3 ઝાડ પર જ આપણે ચોરસ કરવાનો, બીજા ઝાડ અલગ રહેવા દેવાનું. ઓકે, જેવી રીતે ઉપર આપણે બાટલીની અંદર કર્યું છે, જુઓ 4 બાટલીનું ગોળ ચોરસ કર્યું છે, એ પ્રમાણે ઝાડનું પણ ચોરસ બનાવી દેવાનું પેન્સિલથી, અને 2 ઝાડ એક્સ્ટ્રા રહેવા દેવાના. આગળ જુઓ, 2 પીપ. હવે 2 પીપ છે તો 2 પીપ ઉપર આપણે ચોરસ કરીશું, બીજી 2 પીપ ખાલી રહેવા દેવાની. 5 ફાનસ. તો ફાનસનું ચિત્ર આપ્યું છે તો 5 ગણીને આપણે ચોરસ કરવાનું, 1, 2, 3, 4 અને 5. તો 5 ફાનસ પર આપણે ચોરસ કરવાનું, બીજા 2 વધશે. એ રીતે આગળ જુઓ, 5 ફુગ્ગામાં રંગ પૂરો અને 4 ફૂલમાં રંગ પૂરો. હવે જે 5 ફુગ્ગા છે તેમાં જ આપણે રંગ પૂરવાનો છે, પેજ નંબર 34 ઉપર. તો ગણવાનું 5 ફુગ્ગા, 1, 2, 3, 4 અને 5. 5 ફુગ્ગામાં આપણે રંગ પૂરવાનો, બીજા 2 એક્સ્ટ્રા રહેવા દેવાના, એમાં રંગ પૂરવાનો નહીં. ફક્ત 5 ફુગ્ગામાં આપણે મનગમતો રંગ પૂરવાનો છે. એ રીતે ફૂલમાં રંગ પૂરવાનો. તો કેટલા ફૂલમાં રંગ પૂરવાનો છે? 4 ફૂલમાં. બીજું 1 ફૂલ, બીજા 2 ફૂલ એક્સ્ટ્રા રહેવા દેવાના, ફક્ત 4 ફૂલમાં જ આપણે રંગ પૂરવાનો છે. આગળ જુઓ, 2 ઝાડમાં રંગ પૂરો. હવે 2 ઝાડમાં લીલો રંગ પૂરવાનો, બીજા 2 ઝાડ આપણે એક્સ્ટ્રા રહેવા દેવાના. 4 ઝાડમાંથી 2માં પૂરવાનો, 2માં નહીં પૂરવાનો. આગળ જુઓ, 3 હોળીમાં રંગ પૂરો. કેટલી હોળી આપી છે આપણને? 1, 2, 3, 4 આપી છે, પણ આપણને શું કીધું છે? 3 હોળીમાં રંગ પૂરો. તો આપણે 3 જ હોળીમાં રંગ પૂરવાનો, 1 હોળી એક્સ્ટ્રા રહેવા દેવાની. ઓકે, ચાલો અહીંયા તમારો ભાગ બીજો પૂર્ણ થાય છે. બીજું આવતા પીરિયડમાં જોઈશું.